सुंदर मजानी शेरी वड़ावी सज करी छे। आज एक महान तीर्थ स्वरूप संत सफेद कपड़ा मा संत हस्तिनापुर तीर्थाटन करीन पधारी रहया छे। हरे हरे स्वागत कर्यु छे। एक दिवस विदुर जी धृतराष्ट्र पासे गया छे। धृतराष्ट्र ने कहयु छे कि मोटा भाई हवे अहीं क्यां सुधी रहेशो। धृतराष्ट्रे कहयु कि विदुर पांडवो अमारी खूब सेवा करे छे, कुंतानी सेवा तो करे छे, पण मारी अने गांधारीनी पण एटली ज सेवा पांडवो करी रह्या छे। मोटा भाई अत्यार सुधी एने तमे क्यांय सुख लेवा दीधुं नथी, शांति लेवा दीधी नथी। आजे तमारी सेवा करी रह्या छे तो ए एनी महानता छे। पण तमारे पांडवोनी सेवा लेवानो तमारो अधिकार नथी, तो शुं करिए? बस वननी अंदर जवू जोईए। अरे अमे अंध छीए, एकला क्यां जईए? विदुरजीए कह्युं कि ज्यां जई शकाय त्यां जवू जोईए, पण आ सेवा स्वीकारवानो तमारो अधिकार नथी। सनातन संस्कृति ना पड़े छे। अने एक दिवस वेली सवारे धृतराष्ट्र ने गांधारी हस्तिनापुर नो त्याग करीन चला गया छे। धृतराष्ट्र गांधारी ना जवाती पांडवो दुखी थया छे। आ पांडवो नी जीवन नी मधुरता हती। વિદુરજીનું પાત્ર દિવ્ય હતું, વિદુરજીનું પાત્ર અદ્ભુત હતું, વારે વારે યાદ કરવાનું મન થાય, એની વાતોને વાગોળવાથી, એની વાતોને જીવનમાં ચરિતાર્થ કરવાથી સંસારી જીવનમાં મનુષ્ય માત્રને સુખ પ્રાપ્ત થાય એવી વાત, એવી વિચારધારા વિદુરજીની છે। फरी एक बार विदुर पण हस्तिनापुर नो त्याग करीने गया छे। पांडवो बहु दुखी थया छे। इने एम थयुं के जेना आधारे अमे जिंदगी जीववानुं नक्की कर्युं तुं ए बधा ज एक पछी एक अमने छोड़ीने चाल्या गया छे। दिलने नथी तकरार तमारा गया पछी, आंखे छे अश्रुनी धार સ્નેહીના ગયા પછી। કોઈ પ્રેમી કોઈ લાગણીના પ્રવાહમાં આપણને નવડાવી અને પછી જ્યારે આપણને છોડીને જાય છે ત્યારે આંખમાંથી અશ્રુની ધારા વહે છે। હૃદયે વાતને માનવા તૈયાર નથી કે આ સ્નેહીની હાજરી નથી એ। પણ જે ચુકાદો સમય આપે છે એ ચુકાદાને માણસ માત્રે સ્વીકાર્યા સિવાય છૂટકો નથી। દુખી થયેલા યુધિષ્ઠિર મહારાજે અર્જુન ભીમ સહદેવ નકુલને બોલાવીને કહ્યું છે કે ભાઈ હવે આ હસ્તિનાપુરમાં જાજો, સમય આપણાથી પણ ના રહેવાય, રાજ્યનો કારભાર પરીક્ષિતને સોંપી દીધો છે, આપણે પણ ચાલીએ। અને એક દિવસ વહેલી સવારે પાંચ પાંડવો દ્રૌપદીની સાથે હિમાલય તરફ ચાલ્યા ગયા છે। પરીક્ષિતને પાંડવોના જવાથી, પાંચેય દાદાના જવાથી ખૂબ દુઃખ થયું છે। ઋષિ મુનિને પૂછી પૂછી
રાજ્યનો કારભાર પરીક્ષિત મહારાજ કરી રહ્યા છે. એક દિવસ પરીક્ષિત જઈ રહ્યા હતા ત્યારે ધર્મના બળદના ત્રણ પાયાને કાપી નાખી એક પાયા ઉપર ધર્મનો બળદ ઉભો હતો અને એને કાપવાનો કલિયુગ પ્રયાસ કરી રહ્યો હતો અને આ દ્રશ્ય જોતાની સાથે પરીક્ષિત મહારાજે કળિયુગને પકડ્યો છે, મ્યાનમાંથી તલવાર કાઢી અને કળિયુગને મારવા માટેની તૈયારી કરી છે. કળિયુગે હાથ જોડ્યા છે, મને મારશો નહીં, મને મારશો તો મારામાં રહેલો સદગુણ છે ઈ નાશ પામી જશે. કળિયુગમાં સદગુણ હોય? કલિયુગમાં પણ એક સદગુણ છે, બધા જ સદગુણો હોવા છતાં પણ કલિયુગમાં એક સદગુણ છે અને એ સદગુણ છે કૃતે યદ ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિ કીર્તનાત. સતયુગમાં જે ફળ વર્ષો સુધી ધ્યાન લગાવીને સાધના કરીને બેસવાથી નતું મળતું, ત્રેતાયુગમાં જે ફળ યજ્ઞ કરવાથી નથી મળતું, દ્વાપર યુગમાં સેવા અને શુશ્રુષા કરવાથી જે ફળની પ્રાપ્તિ નથી થતી એ ફળ કલૌ તદ હરિ કીર્તનાત. એ ફળની પ્રાપ્તિ કળિયુગમાં હરિનામ સંકીર્તન કરવાથી થાય છે. એટલે ભાગવત, ભગવદ્ ગીતા, રામાયણ, સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત આ બધા જ શાસ્ત્રો એક જ ભલામણ કરશે, ભારતના તમામ સંપ્રદાયના સંતો એક જ વાત કરશે, બધું જ પડતું મૂકી તમને જે નામ સારું લાગે એ નામનું ભજન કરો. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર કરહિ પારા, કલિયુગમાં ફક્ત સ્વામિનારાયણ 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 નામનો જાપ કરીએ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણના નામનો જાપ કરીએ, સીતારામ સીતારામ નામનો જાપ કરીએ, ભવસાગરની પાર ઉતરી જવાય. અરે આપણે તો રાધે કૃષ્ણ કહીએ છીએ, વૃંદાવન વાસી તો કનૈયાને યાદ નથી કરતા, અને શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધેના નામનો પુકાર કરે છે, અને રાધાના નામનો પુકાર કરવાથી કનૈયો બહુ રાજી થાય છે, કનૈયો બહુ રાજી થાય છે. કલિયુગના સમયમાં કલૌ તદ હરિ કીર્તનાત, અને તમે હરિ કીર્તન કરશો ને, કરતા લઈને ભગવાનની સામે બેસીને ભજન કરશો, તમારી મનની વૃત્તિ પરમાત્મામાં સ્થિર થઈ જશે અને ભગવાનનો રાજીપો તમને મળશે. તમે જાંજ પખવાજ લઈને તબલા વગાડીને ઊંચા સ્વરે સંકીર્તન કરશો, મારો ઘનશ્યામ બહુ રાજી થશે, મારો ઘનશ્યામ
ખૂબ રાજી થશે. અને આ જગતનો નિયમ છે, કોઈ માણસને તમે રાજી કરો ને પછી જે માગો એ આપે, પછી સંસારમાં હોય તોય ભલે અને આધ્યાત્મિકતામાં હોય તોય ભલે. અને એટલે તો બેનો સૌથી પહેલા એને રાજી કરવાનો પ્રયાસ કરે. અને આજકાલનો આ પ્રયાસ નથી, એના હૃદયની વાત, એના એટલે તમારા હૃદયના ઊંડાણમાં પહોંચીને તમારા હૃદયની વાત જો કઢાવવી હોય તો સરસ મજાનું શરબત બનાવી દે, સરસ મજાની તમને ભાવતી રસોઈ બનાવી દે, પાસે બેસીને પવન નાખે વીંજણે, હવે તો પંખા થઈ ગયા, હા પણ વીંજણે પવન નાખીને પછી પૂછે, ધીમે 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 બધી જ વાત તમારી એ કઢાવી લે. અને મનનું ધાર્યું હું તમારા માટે આટલું કરું તો તમે મારા માટે આટલું ના કરો, અને ઓલાને હા પડ્યા સિવાય છૂટકો ન હોય, અને જો ના પાડે ને તો તુરંત પાછો ભાવય ફરી જાય, એમાં કઈ નક્કી ન હોય, જટા બાંધેલી હોય એ ખુલી થાય એટલી જ વાર. હા, અને આ ભાગવતજીએ શીખવાડ્યું છે. આગળ કથા આવશે. હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો, તપ કરીને પાછો આવ્યો, એટલે કે ગયો ને એવો ને એવો પાછો બપોર પહેલા આવી ગયો. એટલે કયાદુને એમ થયું, કાં તો કહેતા હતા કે હું જ્યારે ભગવાન પ્રસન્ન થશે ત્યારે આવીશ, અને આ તો બે કલાકમાં પાછા આવ્યા, તો ભગવાન મળી ગયા હશે આટલા સમયમાં, શું હશે, મારે પૂછવું છે, મારે જાણવું છે, પણ અત્યારે નહીં. એને મનગમતી ભાવતી રસોઈ બનાવી દઉં, ભજીયા પૂરી સેવ ટમેટાનું શાક, અને પછી જમવા બેસે ત્યારે પૂછી લો. અને કયાદુએ હિરણ્યકશિપુ પાસેથી ભોજન કરવાના સમયે આ વાત જાણી છે. સુત પુરાણી સંકાદિક ઋષિઓને સમજાવે છે કે કલિયુગમાં એક સદગુણ છે, હરિનામ સંકીર્તન કરે તો જીવ ભવસાગરને પાર જાય છે. કલિયુગને મારવાનું માંડી વાળ્યું પણ કહ્યું કે મારા રાજની હદ બહાર નીકળી જા. કલિયુગે કહ્યું તમારા રાજમાં મને રહેવા દો, રહેવા માટેના તમે સ્થાન નક્કી કરી આપો ત્યાં હું રહીશ. ચાર સ્થાન રહેવા માટે આપ્યા છે. જુગાર જ્યાં રમાતો હોય ત્યાં કલિયુગને કહ્યું કે તું રહેજે, હિંસા થતી હોય ત્યાં તું રહેજે, ચોરી થતી હોય ત્યાં તું રહેજે, વ્યભિચાર થતો હોય ત્યાં તું રહેજે. કલિયુગ કે ચાર સ્થાન આપ્યા, હજી એક સ્થાન મને આપો. અને કલિયુગને પરીક્ષિત મહારાજે પાંચમું રહેવાનું સ્થાન આપ્યું છે, સોનું. સુવર્ણમાં કલિયુગનો વાસ છે. સુવર્ણમાં એટલે અનિતિથી સંપાદન કરેલું દ્રવ્ય જે છે એ દ્રવ્યમાં કલિયુગનો વાસ છે. મહેનત કરીને મેળવેલા સોનામાં નહીં. માટે અનિતિનું ક્યારેય ઘરમાં ન આવે એની તકેદારી રાખજો. પરિવારમાં શાંતિથી રહેવું હોય ને તો, એટલે તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહ્યું કે સોનું તો અમને દીઠું પણ ગમતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે મનુષ્ય લીલાની સમાપ્તિ કરી એ જ સમયે સોનાની દ્વારિકા હતી એ પાણીની અંદર ડૂબાડી દીધી. હનુમાનજી મહારાજને એમ થયું કે આ લંકા જે ઊભી કરી છે એ રાવણની પરસેવાની કમાણીમાંથી સોનાની લંકા ઊભી થઈ નથી. રાવણના વધ પછી વિભીષણને રાજ મળવાનું છે, અને આ અનિતિના દ્રવ્યની નિર્માણ પામેલી લંકામાં
भगवान नो भक्त जो राज करे तो एनी मती पण भ्रमित थवा संभव छे। हनुमान जी महाराजे सोना नी लंका ने सळगावी दीधी। तमने एम लागे कि सोनू सळगे? पण भाई आ तो हनुमान जी ना पूछड़ा नो भाई तेज हतो, एनी अग्नि हतो, एवो अग्नि आयो ने सोनू बधु रस थई गयो। अने रस छे ई बधो समुद्र मां तळिए वयो गयो छे। इच्छा थाय जो सोनू जोईए छे तो समुद्र मां एक डूबकी लगावा जेवी करी। એટલે તો કવિએ કહ્યું કે આંખો મીચી ગયા વિના જ્યોતિ નહીં જડે, અને ઊંડાણે એ ઉતર્યા વિના કાંઠે બેસીને છબછબિયા કરનારા માણસને શંખલે મુઠ્ઠી ભરાય એને મોતી ન મળે। મોતીને જો મેળવવા હોય ને તો સમુદ્રના ઊંડાણમાં તમારે ઉતરવું પડે, યા હોમ કરીને કૂદી પડવું પડે તો મોતી મળે। આંખ જ્યોતિ જો જ્યોતિ હોય, જ્યોતિ મીન્સ પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવી હોય તો ધ્યાન લગાવીને બેસવું પડે। આંખો મીચી ગયા વિના જ્યોતિ નહીં મળે, ધ્યાન કર્યા વિના નહીં મળે। અને મન જ્યારે ઉદ્વિગ્ન થાય, અશાંત થાય, એ દિવસે આંખો બંધ કરી પરમેશ્વરને યાદ કરજો। તમારું મન શાંત થઈ જશે, તમારા સંકલ્પો વિકલ્પો બધા જ વિરામ પામશે। ઈશ્વરના નામમાં, ઈશ્વરના ધ્યાનમાં એવી તાકાત રહે છે। બેસવું પડે, ધ્યાન લગાવવું પડે, હરિને યાદ કરવા પડે, હરિનામ સંકીર્તન કરવું। દ્વારિકા દ્વારિકા દિશે સાગરમાં ડૂબાડી દીધી, રાખી હોત તો બહુ સારું હતું। સોનાની દ્વારિકાનું નિર્માણ થયું, એ દ્વારિકામાં સોનાના બેલા હતા, સોનાની ઈંટો હતી, સોનાની સિમેન્ટથી પ્લાસ્ટર કરેલું હતું। અને ભગવાન સ્વામિનારાયણે આવ્યા પછી એવી ભલામણ કરી, કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ, અમારા હરિભગત માત્રે દ્વારિકા અધિક તીર્થની યાત્રા કરવી। આપણને બે ફાયદા થાત, એક ભગવાનની આજ્ઞા છે દ્વારિકા તીર્થની યાત્રા કરવા માટે જવું, એટલે આપણે દ્વારિકા જઈએ। પછી ત્યાં ગયા પછી દ્વારિકા તો ખંડેર જેવી થઈ ગઈ હોય ને, 5000 વર્ષ પહેલાની હતી, એટલે પછી એ જે ભીતડાઓ ઊભા હોય એમાંથી એક એક હોનાની ઈંટ આપણે લઈ આવવા, અને હોનાની એક એક ઈંટ આવી જાય તો અનામતની માગણી ન કરવી પડે। અને હજી સમજતા હોય તો મહેનત કરજો, અનામતમાં ક્યાંય પડતા નહીં। દ્વારિકા એ હાલો દ્વારિકા, દ્વારિકા એ હાલો દ્વારિકા, આ તબલાનો તાલ વાગે ને એટલે તમારી તાલી વાગવી જોઈએ। પાણી વાળા
बराबर हाथ तमे ऊंचा करो तई लेने आवे एने एम के पानी मांगे एम मेहनत करनारा छे वगर मेहनत नु आपणे कई जोतुं नथी सोनानी द्वारिका होय तो एने मुबारक सोनानी लंका होय तो रावण ने मुबारक एटला माटे रावण सोनानी द्वारिका मां रहेतो तो कोई दी शांति थी हूतो नहोतो अने रावण नो परिवार ज एवडो मोटो हतो ने हूतक तो कोई दी यूज नहीं एना घर मांथी आखी जिंदगी जीवो त्या उदी हुतक हुतक ने हुतक अग्यार पेढ़ी उदी लागे ते अग्यार मी पेढ़ी कोक ने कोक जन्मो होय ने का कोक गयो होय लाइन थाय एक पछी एक लाइन एटले आपणने भगवाने नानी एवी झूपड़ी आपी होय ने ए बहु महान छे बहु भोगमां बहु पैसामां हा पेरवा माटे व्यवस्थित कपड़ा होय रेवानु सारू व्यवस्थित मकान होय समये समये भोजन मळी ले आटली जरूरियात तो जोईए जोईए ने जोईए पण पछी वधारानु बधू ज छे ने ए बहु अगवडता उभी करे छे बहु अगवडता त्रण कलाक एसी मां हुदा हुई लिए પછી એવો તડકો લાગે ને એવો તડકો લાગે પછી ગાલ છે એ ટમેટા જેવા લાલ થઈ જાય એસી માંથી બહાર આવ્યા પછી એના કરતા ડીસી બરોબર છે તડકો લાગે જ નહીં એટલે ભગવાનને પ્રાર્થના કરજો મે ભી ભૂખા ના રહું ઓર અતિથિ ભૂખા ન જાય ઇતના મુજે દીજિયો હે રણછોડ રાય હું ભૂખો ન રહું અને મારે ઘરે કોઈ અતિથિ આવે એ અતિથિ કોઈ દિવસ ભૂખો ન જાય આટલું તો હે પરમાત્મા તું મને જરૂર આપજે અને ભગવાન સ્વામી નારાયણે આપણા સૌના માટે પ્રારબ્ધ કઠણ હોય ને તો આપણું પ્રારબ્ધ એણે માગીને આપણને સુખિયા કરવા માટે રામાનંદ સ્વામી પાસેથી બે વચનો માંગ્યા છે ઉદ્ધવ સંપ્રદાયને આશ્રિત થયા પછી કોઈ જીવાત્મા કોઈ ભગવાનનો ભક્ત અન્નધન વસ્ત્રથી ક્યારેય દુખી ન થાય રામાનંદ સ્વામી કહે તથાસ્તુ ઉદ્ધવ સંપ્રદાયને આશ્રિત ભક્તના જીવનમાં અંતકાળ આવે ત્યારે એના રૂવાડે રૂવાડે વીંછીની વેદના થાય એવું લખ્યું હોય તો એ અમારે રુવાડે રુવાડે કોટી વીંછીની વેદના સમાન થાવો પણ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત ભક્ત દેહ છોડે ત્યારે માખણમાંથી મોવાળો નીકળે અને વેદના ન થાય ને ખબર ન પડે એ રીતે દેહ ત્યાગ કરીને ભગવાનના લોકમાં જાય ગુરુદેવ રામાનંદ સ્વામી કહે છે તથાસ્તુ સાધુ સંતોને પૂછી પૂછી પરીક્ષિત રાજકારભાર કરે છે એક દિવસનો સમય છે હસ્તિનાપુરમાં એક પેટી હતી એ પેટીને ચારેય બાજુથી સાંકળ લગાવેલી હતી ઉપર એક મોટું અલીગઢી મુઠ્ઠીયું તાળું મારેલું હતું હવે એ તાળું કોઈ દિવસ ખોલેલું નહીં પરીક્ષિત નાના હતા તે દિવસથી જોતા હતા આ પેટી આમને આમ પડી છે કોઈ ખોલતું નથી કોઈ સાંકળ ખોલતું નથી કંઈ છે નહીં પાંડવોના ગયા પછી પોતાના હાથમાં શાસન આવ્યા પછી
એને નક્કી કર્યું કે આ પેટી મારે ખોલાવવી છે. લુહારને બોલાવી એ સાકળને તોડાવી અને પેટી ખોલી. પેટી ખોલતાની સાથે સરસ મજાનો સુવર્ણનો રત્ન જડિત મુગટ એમાંથી નીકળ્યો. જોતાની સાથે પરીક્ષિત રાજાને એમ થયું કે આટલો સરસ મુગટ અને આ અહીંયા પેટીમાં આમને આમ પેક કેમ પડ્યો હશે? એને મુગટ લીધો, બરાબર જોયો, થોડો સાફ કર્યો અને પછી એને પોતાના માથા ઉપર મૂક્યો. જાણે પરીક્ષિતનું માપ લઈ અને બનાવેલો હોય એમ એ મુગટ પરીક્ષિતના માથા ઉપર બરાબર ફિટ થઈ ગયો. અનિતિનું દ્રવ્ય છે એ માણસના જીવનમાં ઘણીક વાર આવી રીતે ફિટ થઈ જાય, પણ એ સુખ ન આપે. જેવો માથા ઉપર મુગટ આવ્યો ને એટલે વિચાર છે એ ફરવા માંડ્યા. સૂક્ષ્મ દ્રષ્ટિથી તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે, ઘરે ઘરના એ બનાવેલું, ભગવાનને ધરાવેલું અનાજ કે ભોજન તમે જમો એટલે તમારા વિચાર બરાબર વ્યવસ્થિત રહે. બાર જેવા તેવા વ્યક્તિનું બનાવેલું, પવિત્રતા નહીં પાળીને બનાવેલું, ભગવાનને ધરાવ્યા વગરનું તમે જમો અને જો તમારી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો તમને ખ્યાલ આવે તમારા જે વિચારો છે ને એ વિચારો જુદી રીતના હોય. અન્ન છે ને અન્ન તમે ખાઓ, ખાધા પછી એની અસર થાય છે અને એટલે તો કહ્યું કે જેવું અન્ન એવું મન. અને બીજી એક વાત કહી દઉં કે પરિવારના સભ્યો ભલે દૂર દૂર રહેતા હોય, જુદા જુદા રહેતા હોય, બધું જ હોય, વ્યવસ્થાના ભાગ રૂપે અહીંયાથી પણ ઘણીક વાર દૂર રહેતા હોય, પણ મહિને એક વાર કોક ને કોક ઘરે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખવો. એટલા માટે કે જેના અન્ન ભેગા એના બધાયના મન ભેગા, જેના અન્ન જુદા એના મન પણ જુદા. આવું એટલા માટે તમને કહી રહ્યો છું કે જે જે સંસ્કૃતિમાં સહેજે સહેજે નિયમોનું પાલન થાય છે, સહેજે સહેજે માણસ બધી જ મર્યાદાઓ અને બધી જ આજ્ઞા પ્રમાણે વર્તે છે અને છતાં પણ એ સંસ્કૃતિમાં જીવનારા એવા દેશમાં રહેનારા માણસો અઠવાડિયે સન્ડે સેટરડે ભેગા થાય અને પરિવાર સાથે બેસીને ભોજન કરે છે. હું લંડનની વાત કરી રહ્યો છું કે સ્વામી પાંચ દિવસ છ દિવસ અમે અમારી રીતે આવીએ, અમે અમારી રીતે જઈએ, અમારી જોબ જુદી જુદી હોય, અમે ક્યારેક તો ભેગા થઈએ ન થઈએ, પણ રવિવારે અથવા તો શનિવારે બેમાંથી એક દિવસ નક્કી કરીએ, એક દિવસ આ ઘરે બધા ભેગા થઈએ, બીજા સન્ડે સેટરડે બીજા ઘરે ભેગા થઈએ, ત્રીજા સન્ડે સેટરડે ત્રીજા ઘરે ભેગા થઈએ, અમે આખો પરિવારના 20 સભ્યો ભેગા થઈ અને સાથે બેસીને ભોજન કરીએ છીએ. ત્યારે મને એમ થયું કે વિદેશની ધરતી પર રહેવા છતાંય ભારતીય સંસ્કારો અને ભારતીય પરંપરા છે એ ભૂલાણી નથી રહી. આ ભારતની ભવ્ય સંસ્કૃતિનો વારસો છે અને આ વારસો લઈને અહીંયાથી વિદેશ જે ગયા છે એ પણ આ સંસ્કૃતિને જાળવે છે. અને એટલે ખાસ ભલામણ કરું બધા જ સાથે મળીને અઠવાડિયે 15 દિવસે મહિને એક વાર ભોજન જરૂર કરજો. અનિતિના દ્રવ્યનો મુગટ માથા ઉપર આવ્યો છે, પરીક્ષિતની બુદ્ધિ ફરી છે, કોઈ દિવસ નહીં અને આજ એને વિચાર આવ્યો
કે હું તો રાજા છું અને શિકાર કરવો એ રાજાનો ધર્મ છે, મારે શિકાર કરવા જવું જોઈએ. સવારના સમયે ઘોડો તૈયાર કર્યો, ઉપર પોતે બેઠો છે, ધનુષ અને બાણ ભાથો સાથે લીધા છે અને જંગલમાં ઘોડાને મારી મૂક્યો છે. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયાવને મૃગાનનો ગત શાંત શુધિત સ્તૃષિત. એકદા ધનુરુદ્યમ્ય કોઈ દિવસ નહીં અને આજ પરીક્ષિત શિકાર કરવા માટે ગયા છે. મધ્યાહનનો સમય થઈ ગયો, જેને કોઈ દિવસ શિકાર ન કર્યો હોય એના હાથમાં મૃગલા થોડા આવે. મૃગલાની પાછળ ઘોડાને દોડાવે છે પણ મૃગલું ક્યાંક જાળીમાં સંતાઈ જાય છે, વળી બીજાની પાછળ દોડાવે, બીજાની પાછળ દોડાવતા દોડાવતા મૃગલું એની દ્રષ્ટિથી વિચલિત કરાવી અને ક્યાંક જાળીમાં સંતાઈ જાય છે. ઘોડો થાક્યો છે, પરીક્ષિત મહારાજ થાક્યા છે અને તૃષાતુર બન્યા છે, તરસ લાગી છે. દ્રષ્ટિ દોડાવી, દૂર એક વૃક્ષની નીચે નાની એવી કુટિયા છે, આશ્રમ જેવું લાગ્યું છે. પરીક્ષિત ઘોડા ઉપર બેસીને ત્યાં આવ્યા છે. શમિક મહર્ષિનો આશ્રમ છે, ધ્યાન લગાવી શમિકજી બેઠા છે. દૂર આવીને પરીક્ષિત ઉભા રહ્યા છે. સમય જેમ જેમ જતો ગયો તેમ તેમ પરીક્ષિતને એમ થયું કે મારા જેવો રાજા એક સાધુની કુટિયામાં આવે, સાધુ મારું સન્માન ન કરે, મને બોલાવે નહીં, મને પાણીનું ન કહે. પણ સાધુ શમિકજી ધ્યાન લગાવીને બેઠા છે, એને ખબર નથી રાજા આવ્યા છે. 15-20 મિનિટ રાજા ઉભા રહ્યા છે અને જેમ જેમ સમય જતો ગયો એમ રાજાનો ક્રોધ વધતો ગયો. એને ઋષિનું અપમાન કરવાનું મન થયું. બાજુમાં દ્રષ્ટિ દોડાવી, થોડે દૂર એક મરેલો સર્પ પડ્યો હતો. ઋષિએ મારો મને આવકાર નહીં આપીને મારું અપમાન કર્યું છે, હું આ મરેલો સર્પ એના ગળામાં નાખી અને એનું અપમાન કરું. અને ધનુષની અણીથી એ સર્પને ઉઠાવી ઘોડાને નજીક લાવી શમિકના ગળામાં એ મરેલો સર્પ નાખી દીધો. સંતોષ માની અને ચાલતો થઈ ગયો પરીક્ષિત. આ બાજુ બાળકોની સાથે નદીના કિનારા ઉપર શમિકજીનો દીકરો શૃંગી રમી રહ્યા છે. એને એક બાળકે જઈને સમાચાર આપ્યા કે શૃંગી, તારા પિતા ધ્યાન કરી રહ્યા હતા, એ તારા પિતાના ગળામાં કોઈ રાજાએ આવી અને મરેલો સર્પ નાખ્યો છે. શમિકનું આવું અપમાન જોઈને, પોતાના પિતાનું આવું અપમાન જોઈને શૃંગીનું દિલ નારાજ થયું. એની આંખમાંથી અશ્રુ પડી ગયા. એને જળની અંજલિ ભરી આંખો બંધ કરી સંકલ્પ કર્યો, જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, આજથી 7મા દિવસે તક્ષકના દંશથી એનું મોત થાવ. જળની અંજલિ નીચે મૂકી શૃંગીએ દોટ કાટી પોતાના પિતાના ખોળામાં માથું મૂકી પોક મૂકી અને શૃંગી રડી રહ્યા છે. શમિકજી જાગ્યા છે. બેટા શું છે? પિતાજી જુઓને, કોઈક રાજાએ આવીને તમારા ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. સર્પને એક બાજુ ફેંકી શૃંગીએ કહ્યું, પિતાજી આપણે જંગલમાં રહીએ છીએ, નગરમાં જતા નથી, કોઈને હેરાન પરેશાન કરતા નથી, અને છતાંય દુષ્ટ વૃત્તિના રાજાએ તમારું અપમાન કર્યું. પણ પિતાજી તમે મૂંઝાશો નહીં, એ અપમાન કરનારને મેં એનો બદલો આપી દીધો છે. બેટા શું કર્યું?
पिताजी मैंने शाप आप्यो छे सातमा दिवसे तक्षकना दंशथी एनु मौत थयुं। बेटा बहु खोटू काम कर्युं छे, राजा ये तो मारा गला मा मरेलो सर्प नाख्यो, कदाच जीवतो सर्प नाख्यो होत ए सर्पनो दंश मने थाय अने मारू मौत थाय तो तारा एक सिवाय बीजा कोई ने नुकसान नतुं। आजे ते राजा ना गला मा जीवतो सर्प नाख्यो छे, सातमा दिवसे तक्षक ना दंश थी ए राजा नु मौत थशे, राजा वगरनी प्रजा अनीति अने अत्याचार करशे, दुराचार करशे, बेटा एनु पाप तने लागशे। जा राजा ने खबर नहीं होय ते शाप आप्यो छे ने जाण करी आव, एटलू नहीं राजा पासे जय अने तू क्षमा याचना करी आव। श्रृंगी दौड़ता राजा पासे गया छे, हस्तिनापुर आव्या छे, राजाए श्रृंगी शमिक पुत्र नु स्वागत कर्यु छे। स्वागत कर्या पछी श्रृंगीए कह्यु के हे परीक्षित, तमे मारा पिता ना गळा मां मरेलो सर्प नाख्यो छे, पण मे तमने शाप आप्यो छे सातमा दिवसे तक्षक ना दंश थी तमारुं मौत थशे। सात दिवस नो समय तमारा जीवन ने आडे छे, तमारे जीवन ने सुधारवू होय तो आ समय छे। हूँ तमने जाण करवा माटे आव्यो छुं, एटलू नहीं मारा पिताની आज्ञा छे, एटला माटे बे हाथ जोड़ी ઉતાવળમાં આવેગ અને આવેશમાં આવી અને મે તમને શાપ આપ્યો છે તો તમે મને ક્ષમા કરો। રાજાએ કહ્યું કે હે ઋષિકુમાર, તમે મને શાપ આપ્યો છે એ યથા યોગ્ય કર્યું છે, એ શાપને હું લાયક છું, તમારો શાપ એનો સ્વીકાર કરું છું, એમાં તારો કોઈ અપરાધ નથી। પરીક્ષિત મહારાજે નક્કી કર્યું છે કે આ રાજનો કારભાર મારે પ્રધાનને સુપ્રત કરી દેવો, મારું બાળક નાનું છે, સમય આવે મોટો થશે, યુવરાજ થશે, પછી પ્રધાન એને રાજકારભાર સોંપ છે અને પોતે પોતાના જીવનને પોતાના આત્માનું કલ્યાણ થાય માટે જંગલમાં નીકળી ગયા છે। કોઈ સાધુની કુટિયામાં જાય, પોતે કરેલી ભૂલ એને કહે, શાપની વાત કરે, સાત દિવસનો સમય છે, મને કંઈક રસ્તો બતાવો, મારા જીવનું કલ્યાણ થાય। પરીક્ષિત મહારાજ ને એકને જ સાત દિવસનો સમય હતો એવું નથી, આપણા મૃત્યુને આડે પણ સાત જ દિવસનો સમય છે, સમયના ચક્રમાં આઠમો દિવસ બનાવ્યો નથી। અઠવાડિયાના દિવસ કેટલા થાય? હે તો આપણે અઠવાડિયું કેમ કહીએ છીએ? દિવસ તો સાત જ છે અને સાત દિવસમાંથી એક દિવસ આપણા માટે આ લોકને છોડીને જવાનો નક્કી અને નિશ્ચિત છે, અને જવાનો દિવસ જો સાતમાંથી એક નક્કી હોય તો ભાગવતજીને સાંભળ્યા પછી, આ મહોત્સવને માણ્યા પછી, એનો અનુભવ કર્યા પછી, જીવનને જે રસ્તે જઈ રહ્યું હોય એનાથી થોડોક વળાક આપીને મંદિરમાં પરમેશ્વર બિરાજમાન થવાના છે, રોજ એક દિવસ દર્શન કરવા આવવાનો નિયમ લેજો, રોજ એક દિવસ હરિના દર્શનનો નિયમ લેજો। નિતર મંદિર તો થયું છે, મૂર્તિની પ્રતિષ્ઠા થશે, મોટો ઉત્સવ થશે, પાંચ દિવસ સાત દિવસ આનંદ અને ઉત્સાહથી પસાર થઈ જશે, પછી આપણું જીવન જો સુધારા ઉપર ન આવે, આપણું જીવન વળાંક લઈને એક મોડ ઉપર ન આવે તો બહુ જાજો આટલા બધા પરિશ્રમનો અર્થ નહીં સરે। એટલે એક દિવસ રોજ દર્શનનો નિયમની પ્રતિજ્ઞા કરી લેજો, સવારે આવીએ તો સવારે આવીએ, સાંજે આવીએ તો સાંજે આવીએ। નિયમ એવો નહીં કે સમય મળે ત્યારે જાવું,
નિયમ એવો રાખજો કે સવારે આરતીમાં જવું તો આરતીમાં પહોંચી જ જવું એમ, સાંજની આરતીમાં જવું તો સાંજની આરતીમાં પહોંચી જવું, અને નજીક રહેનારાએ તો બહુ સાવધાની રાખવી, રોજ સવાર અને સાંજ બે આરતીના દર્શન કરવા, બે આરતીના દર્શન કરવા, બે સમય, સવારનો સમય અને સાંજનો સંધ્યાનો સમય, આ બે સમય શાસ્ત્રમાં વિપરીત સમય કયા છે, અને વિપરીત સમયમાં ભગવાનના દર્શન જો થઈ જાય ને તો જીવન ધન્ય ધન્ય બની જાય. તો ભગવાનના દર્શનનો નિયમ પરીક્ષિત સાધુ સંતોને પૂછી રહ્યા છે. સાધુ પણ એમ કહે છે કે ભાઈ આ સાત દિવસમાં કલ્યાણ થાય ને એવો કોઈ રસ્તો અમારી પાસે નથી. અમે વર્ષોથી આ જંગલમાં રહીએ છીએ, કોઠાબોરા ખાઈએ છીએ, પલકલ વસ્ત્રોને પહેરીએ છીએ, ક્યારેય અમને હજી ભગવાનની ઝાંખી નથી થઈ, તને સાત દિવસમાં કેમ થશે? વળી બીજી કુટિયામાં જાય, ત્યાંથી ત્રીજી કુટિયામાં જાય. પરીક્ષિતને ખબર છે કે સાતમો દિવસ નક્કી નિર્ધારિત છે, એમાંથી એક દિવસનો સમય વધારે મળવાનો નથી, માટે નિરાશ થવું એ બરાબર નથી, અને એ મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તમે એકવાર નક્કી કરી લ્યો કામ મારે કરવું છે, અને પછી રાત દિવસ જોયા વિના તમે પરિશ્રમ કરો તો કોઈ પણ કામ એવું કઠિન નથી જે તમારાથી ન થઈ શકે, પણ મનમાં નક્કી કરવું પડે, આમ આમ બરાબર દૃઢ કટિબદ્ધ થવું પડે તો હરેક કાર્યને તમે કરી શકો. ગંગાને કિનારે આવ્યા છે, ઋષિ મુનિઓ બધા બેઠા છે, બધાની સામે હાથ જોડી પરીક્ષિત મહારાજે કહ્યું, મારા મૃત્યુને આડે સાત દિવસનો અવધિ છે, કલ્યાણનો માર્ગ બતાવો. બધા સાધુ સંતો નીચું જોઈ ગયા. એમાં નારદ બેઠા હતા. નારદજીએ ફરીને પૂછ્યું કે ભાઈ શું છે? કઈ નહીં, આવો મારો અપરાધ છે, આટલો મારી પાસે સમયનો અવધિ છે, રાજકારભારનો ત્યાગ કરી તિલાંજલિ આપી આત્માના કલ્યાણ માટે નીકળ્યો છું, સાત દિવસમાં પરમેશ્વરની ઝાંખી કરાવી દે અને મૃત્યુનો ભય હટાવી દે એવા સદગુરુ સંતની શોધમાં નીકળ્યો છું. નારદજીએ કહ્યું કે રાજા અહીંયા બેસ, એક સાધુ છે, અને એ સાધુ જો હા પાડી દે તો તારા આત્માનું કલ્યાણ સરળ થઈ જાય, તો અહીંયા બેસ, હું આવું ને મારી સાથે જો એ સાધુ હોય તો ઈશારો કરું એ પ્રમાણે તું એના ચરણ પકડી લેજે, તારું કલ્યાણ થઈ જશે. નારદજી નીકળ્યા છે. ઈ એ ગંગાના કિનારે કિનારે રેતીમાં નારદજી ચાલ્યા જાય છે. થોડે દૂર એક દિગંબર અવધૂતના વેશમાં એક સાધુ સુતા છે. શરીર ઉપર રેત ચોટી ગઈ છે, જટાનું કઈ ઠેકાણું નથી, સતત હરિનામ સંકીર્તનમય જીવન છે. નારદજી ત્યાં ગયા છે, બે હાથ જોડી મસ્તક ઝુકાવી અને એમ કહ્યું કે હે મહાત્મન, હું નારદ આપને વંદન કરી રહ્યો છું. નારદ નામ સાંભળતા મહાત્મા ધ્યાનમાંથી જાગ્યા અને રેતીમાં બેઠા થયા. કોણ હે બાપજી? મેં નારદ આયા હું. ક્યા હૈ બાપજી? એક વિનંતી લઈને આવ્યો છું. શું છે? એક રાજા હૈ ઓર ઉસને
एक संत का अपराध किया है। ऋषि कुमार ने उसे शाप दिया है मौत के बीच 7 दिन का अवधि है। सुखदेव जी ये कहूं इसमें मैं क्या कर सकता हूं, ये राजा ने जो अपराध किया है तो उसकी सजा उसे मिलनी चाहिए और मिल गई है, उसमें मैं कुछ नहीं कर सकता। अने सुखदेव जी आंखों बंद करीन बेसी गया। नारद जी ये विचार करो ना पाड़ी दीदी हवे बहु दुराग्रह कराई नहीं। बाबजी हाँ तारे कई काम हो तो बोल। नारद जी के बाबजी मारे तो बीजू कई काम नहीं, आ राजा नी अर्चना लईने अरज लईने आयो तो एने एनी सजा मिली गई छे, एने भोगववा दे। नारद जी ए कह्युं के बाबजी एक प्रश्न मारा मन में उठे छे। एक अंध मानस जंगल में चालो जाए छे, ए चालता चालता रस्तो भूली गयो छे, ए रस्ता में एक कूवो आवे छे, ए कूवाना कांठे थोड़े दूर एक झाड़ छे, ए झाड़ ना थड़े एक देखतो मानस बैठो छे। अंध मानस रस्तो चूकी गयो छे, नेम नेम चालो जाय छे, सीधो जो चाले तो रस्ता मां कूवो आवे अने अंध मानस कूवा मां पड़ी जाय। सामे देखतो मानस छे, एनी दृष्टि पहेलानी सामे छे, ए जोई रह्यो छे के अंध सुरदास आवी रह्या छे। ए त्यां वृक्ष ने टेके बैठेलो मानस जोई रह्यो होय अने एना देखता सुरदास कुवामा पड़े ने मृत्यु पामे तो देखता मानस ने पाप लागे के न लागे। सुखदेव जी महाराज के नारद सीधी बात छे, ते देखतो मानस उभो थईने सुरदास नो हाथ पकड़ी अने ने जो रस्तो न बतावे सीधा रस्ते न चलावे अने कुवामा जो अंध पड़ी जाए तो एने जरूर पाप लागे। नारद जी के बाप जी मैं भी आपको यही कह रहा हूं कि परीक्षित कर्म से अंध हो गया है, ऋषि का अपराध उसने कर दिया है और आप ही उसे सन्मार्ग दिला सकते हो, आप ही उसे कल्याण का मार्ग दिखा सकते हो। यदि आप जो नहीं आए, सुखदेव जी महाराज के नारद तू मने हक नहीं लेवा दे, चल मैं तेरे साथ आने को तैयार हूं। अने आगळ नारद चालता थिया छे, पाछळ सुखदेव जी महाराज चाली रह्या छे। गंगाना किनारे परीक्षित जी ज्यां बैठा छे त्यां आव्या छे। परीक्षित जी ने इशारो कर्यो, परीक्षित जीए रेतीनो सरस मजानो एक डगलो बनावी ऊपर सुंदर मजानुं आसन करी आप्युं। बे हाथ जोड़ी परीक्षित जी उभा रह्या। नारद जी ए विनंती करी, बाप जी इधर विराजिए। अने सुखदेव जी महाराज नो हाथ पकड़ी अने नारद जी ए आसन ऊपर बेसारी दीदा। आसन ऊपर बेसारा पछी सुखदेव नारद जी ए परीक्षित ने इशारो कर्यो अने कह्युं के हवे पग पकड़ी ले। अने परीक्षित महाराजाए सुखदेव ना अवधूत ना पग पकड़ी लीधा, आंख माथी अश्रु नी धार निकली गई अने नारद जी सामे उभा छे। सुखदेव जी महाराजे पोताना बे हाथ परीक्षित ना माथा ऊपर मूकी दीधा। गुरुदेव मेरी नैया उस पार लगा देना, गुरुदेव मेरी नैया उस पार लगा देना, अब तक तो निभाया है आगे भी निभा
तुम देव में पुजारी, तुम इष्ट उपासक में। तुम देव में पुजारी, तुम इष्ट उपासक में। ये बात सत्य प्रभु की, सत्य कर के दिखा दे। कोई एक ऐसा सदगुरु ढूंढ के अपना संपूर्ण जीवन उसके शरण में निवेदित कर दे, अपना सुख भी उसे कह दो, अपना दुख भी उसे बता दो, वो जरूर कोई रास्ता आपको दिखा दे। उस पार लगा दे, उस पार लगा दे। जेनु जीवन मधुर छे, जेनु जीवन मंगलमय छे, जेने याद करता शांति नी अनुभूति थाय छे, एवा भगवान नारायण एनु दर्शन जे जे करे छे, ए जीवनु कल्याण थाय छे। जे जे उत्सवो ने जे जे समय आवो थाय, एमा जे जे दृश्य आपणने जोवा मळे ने, एने आँख बंद करी ने हृदयस्थ उतारीए। भगवान स्वामी नारायण एम कहता के अमारी मूर्ति ना दर्शन तो कुशल कुवरबाई जेवा कोई भगत करता हशे। केटला बदा हरि भक्तो, केटलो मोटो समुदाय, केटला दर्शन ना करनारा, अने छताय भगवान स्वामी नारायणे धर्मपुरना कुशल कुवरबाई नु नाम आपीने कह्युं के कुशल कुवरबाई जेवा कोई भक्त अमारा दर्शन करता हशे। विचार करो ए बाई भगवान ना केवी रीते दर्शन करती हशे। भगवान ना दर्शन छे ने बे रीते थाय, एक अपने आ आंखो वड़ी करी ने जोईए, भगवाने आवा वाघा पहेर्या छे, भगवाने आवो हार पहेर्यो छे, भगवाने आवा कुंडल पहेर्या छे, कुंडल मां आटला नंग छे, हार मां आ प्रकारना फूलो छे, भगवाननी आवी पाग छे, भगवानना चरण मां चाखड़ी छे, भगवानना पग मां पैजन बांध्या छे, हाथ मां भगवाने कड़ा पहेर्या छे, सरस मजाना फूलना बाजू बंद छे, आ आ जे काई देखाय ये बदा दर्शन छे। पण ये दर्शन ने कर्या पछी आंख बंद थई जाय, अने पछी एनु ये दर्शन हृदय नी अंदर थाय, एने झांखी कहेवाय। एने शुं कहेवाय? झांखी। अने कुशल कुवरबाई आवी झांखी अंतरवृत्ति करी ने देखता हता। एटला माटे वचनामृत मां स्वामीनारायण भगवाने कुशल कुवरबाई नु नाम लख्युं। आपणने एवुं थाय छे के भगवान आपणुं क्यांक नाम लखे एम, भगवानना चोपड़ामां आपणुं नाम लखावुं छे, कोने कोने लखावुं छे? કિનારે ઓલા બારોટ ને ચોપડે ત્યાં બધા છે ને, પણ જે દેહ માટે જે ધામમાં જવા માટે આ દેહ આવ્યો છે, ઈશ્વરના ચોપડે આપણું નામ લખાઈ ગયું છે। ભગવાન માળા ફેરવે છે ને, એ માળા ફેરવે છે એટલે એમને એમ નથી ફેરવતા, એ આપણા જેવા ભગતના એક એકના નામ લઈ અને માળા ફેરવે છે। જગ જપુ રામ, રામ જપુ જેહી, ભરત સરીસ કોઉ
राम स्नेही आखु जगत राम नाम नी माला फेरवे भरत सीताराम सीताराम नाम नो सतत जाप करे ए राम भरत 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 ना नाम नी माला फेरवे अपने बधा राधे कृष्ण ने याद करिए ए कृष्ण उद्धव ने विदुर ने याद करे अपने स्वामीनारायण 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 नाम की माला फेरवीए ये भगवान स्वामीनारायण दादा खाचर पर्वत भाई सुरा खाचर जीणा भाई पूंजा भाई आ बधा ज भक्तजनों जे जे थया छे ए भक्तों ना नाम की माला फेरवी तो सामान्य दृष्टि थी चामड़ा नी आंखों थी जे थाई छे एने दर्शन कहेवामां आवे छे अंतरनी दृष्टि थी जे काई जोवाय छे एने झांखी कहेवामां आवे छे अने एवी भगवान नाथ द्वारा ना श्रीनाथ जी नी झांखी आपणे उत्सव जी ना माध्यमे अहींया करवानी खुली आंखे एक वार दर्शन करी लईए अने पछी एनू ए दर्शन आपणे हृदय मां उतारी अंतर मां उतारी ने फरी ने पाछा करीए अने ए जे थाय एने झांखी करी कहेवाय एने झांखी करी कहेवाय